વિષય ગણિત પ્રકરણ 5 પાયાના આકારોની સમજૂતી જેમાં અત્યાર સુધી આપણે 5.5 સુધી અભ્યાસ કરી ગયા હવે નવો ટોપિક આપણે શીખવાનો છે ત્રિકોણ ત્રિકોણ શું છે એની કેટલી બાજુઓ છે કેટલા ખૂણાઓ છે એના વિશે આજ અભ્યાસ કરીશું ત્રિકોણ કોને કહેવાય તો ત્રિકોણ ત્રણ રેખાખંડોથી બનેલી બંધ આકૃતિ છે ત્રણ રેખાખંડોથી બનેલી બંધ આકૃતિને ત્રિકોણ કહે છે જે ત્રિકોણ જે છે એ ત્રિકોણને ત્રણ બાજુઓ અને ત્રણ ખૂણાઓ હોય છે બરાબર બાજુઓને આધારે ત્રિકોણના બે ત્રણ પ્રકાર છે વિષમ બાજુ ત્રિકોણ સમદ્વિ બાજુ ત્રિકોણ અને સમ બાજુ ત્રિકોણ અહીંયા આપણે પહેલા સમજીશું વિષમ બાજુ ત્રિકોણ જે ત્રિકોણની ત્રણ બાજુઓ સરખી ન હોય વિષમ એટલે કે જુદી હોય સરખી ના હોય એટલે જે ત્રિકોણની ત્રણ બાજુઓ સરખી ન હોય તેવા ત્રિકોણને વિષમ બાજુ ત્રિકોણ કહેવાય છે સમદ્વિ બાજુ ત્રિકોણ સમદ્વિ એટલે બે બાજુ દ્વિ એટલે બે બાજુ કેવી હોય સરખી હોય સમદ્વિ બાજુ ત્રિકોણ એટલે જે ત્રિકોણમાં બે બાજુઓ સરખી હોય તેને સમદ્વિ બાજુ ત્રિકોણ કહે છે સમબાજુ ત્રિકોણ સમબાજુ એટલે કે એની બધી બાજુઓ કેવી હોય સરખી હોય જે ત્રિકોણમાં ત્રણેય બાજુઓ સરખી હોય તેને સમબાજુ ત્રિકોણ કહેવાય છે આ ત્રિકોણના ત્રણ પ્રકાર જે છે એ બાજુઓને આધારે ત્રિકોણના પ્રકાર છે હવે ખૂણાઓના આધારે આપણે ત્રિકોણના પ્રકાર જોઈશું ખૂણાઓના આધારે ત્રિકોણના પ્રકાર લઘુકોણ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ અને ગુરુકોણ ત્રિકોણ ત્રિકોણના બાજુઓના આધારે પ્રકાર અને ખૂણાઓના આધારે પ્રકાર એ બે છે બરાબર આ ખૂણાઓના આધારે પ્રકાર છે તો લઘુકોણ ત્રિકોણ કોને કહેવાય તો 90 અંશ કરતા દરેક ખૂણો નાનો હોય 90 અંશ કરતા નાના ખૂણા હોય તેને લઘુકોણ ત્રિકોણ કહેવાશે કાટકોણ ત્રિકોણ જે છે તો ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય બરાબર એક ખૂણો કાટખૂણો હોય તો તેને કાટકોણ ત્રિકોણ કહેવાય ત્રણેય ખૂણામાંથી કોઈ પણ એક ખૂણો કાટખૂણો હોય તો એ કાટકોણ ત્રિકોણ કહેવાય ગુરુકોણ ત્રિકોણ જો ત્રિકોણમાં કોઈ એક ખૂણો 90 અંશ કરતા મોટો હોય 90 અંશ કરતા મોટો એટલે ગુરુકોણ તો ત્રણેય ખૂણામાંથી કોઈ પણ એક ખૂણો 90 અંશ કરતા મોટો હોય તો એ ગુરુકોણ ત્રિકોણ કહેવાશે કોઈ પણ ત્રિકોણમાં ઓછામાં ઓછી બે ખૂણા લઘુકોણ હોય છે કોઈ પણ ત્રિકોણ હોય એમાં ઓછામાં ઓછા બે ખૂણા જે છે એ લઘુકોણ હોય છે હવે જોઈશું આપણે સ્વાધ્યાય 5.6 5.6 માં કહેવત આપ્યો છે ત્રિકોણના પ્રકારના નામ આપો બરાબર હવે અહીંયા આપ્યું છે એમાંથી આપણે કયા ત્રિકોણનો પ્રકાર છે એ લખવાનો છે પહેલું છે 7 સેમી 8 સેમી 9 સેમી અને બાજુઓના માપ ધરાવતો ત્રિકોણ છે આપણે અહીં જોઈ શકીએ છીએ કે ત્રણે ત્રણ બાજુ કેવી છે જુદી છે 7 સેમી 8 સેમી અને 9 સેમી એટલે બધી બાજુઓ અલગ છે એ રીતે વિષમ બાજુ ત્રિકોણ કહેવાશે બીજું છે ત્રિકોણ ABCમાં જેમાં AB બરાબર 8.7 AC બરાબર 7 અને BC બરાબર 6 આપણે અહીંયા જોઈ શકીએ છીએ
બીજું છે 15 સેમી 8 સેમી અને 17 સેમી આપણે જોઈ શકીએ છીએ કે બધી બાજુઓ સરખી નથી એટલે કે વિષમ બાજુ